લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. અમદાવાદના સુભાષબીજ વિસ્તારમાં રીડેવલપમેન્ટ અંતર્ગત સાંઈબાબા હાઇટ્સ એપાર્ટમેન્ટનું નિર્માણ થશે. અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા સુભાષબીજ નજીક રીડેવલપમેન્ટ અંતર્ગત સાંઈબાબા હાઇટ્સ એપાર્ટમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સ્પેસ ગ્રુપ ઓફ કંપનીના બિમલ ગજ્જર અને તુલજા એસ્ટેટના મનીષ વ્યાસે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અમે 49 મકાનો બનાવવા જઈ રહ્યા છે. છેલ્લા 30-40 વર્ષ જૂના મકાનો અહીંયા હતા, આથી આ તમામ મકાનોને રીડેવલપ અંતર્ગત નવા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં અહીં વસવાટ કરતા 24 સભ્યોને અતિ આધુનિક સુવિધાથી સજ્જ મકાનો મળશે. પહેલા 1 BHKના મકાનો હતા, જ્યારે નવા મકાનો 2 BHKના તૈયાર થશે. આ પ્રોજેક્ટ એવા વિસ્તારમાં તૈયાર થઈ રહ્યો છે કે જ્યાંથી રેલવે સ્ટેશન, એરપોર્ટ, કલેક્ટર કચેરી નજીક છે. એક દાયકાથી આપણે જોઈએ છે કે રીડેવલપમેન્ટ કરવું જોઈએ, રીડેવલપમેન્ટનો કાયદો સરકારે મૂકેલો છે, છતાં પણ થતું નથી. એનું એક અને માત્ર કારણ એ હોય છે કે ઓલ્ડ એજના વ્યક્તિઓ થઈ ગયા હોય કે અમે એકલા છીએ, હવે અમે શું કરીશું, અમારી પાસે કોઈ છે નહીં, તમે બિલ્ડર અમારો એમ કે અધૂરું મૂકીને જતો રહેશે. તો એના માટે સરકારે કાયદા બનાવ્યા છે, રેરા એક માધ્યમ ઊભું કર્યું છે. રેરાના એટલા સ્ટ્રોંગ નિયમો છે કે જેની અંદર રેરા બિલ્ડરને તેમજ પ્રજાને પણ બાંધીને રાખે છે, જેથી કરીને કોઈ પણ અધૂરો પ્રોજેક્ટ રાખે નહીં. એટલે આની અંદર જે અવિશ્વાસની દરખાસ્તો ક્યાંક ક્યાંક ડેવલપ થઈ છે, પ્રજાએ બી સમજવું જોઈએ, સરકારે એની ઉપર થોડુંક ધ્યાન પણ આપવું જોઈએ. અને તમામ બિલ્ડરો ધંધો કરવા આવે છે, ધંધો મૂકીને જવાની વાત તો રહેતી જ નથી. એટલે બિલ્ડર તરફથી અવિશ્વસનીય જે દરખાસ્તો ઊભી થયેલી છે, એના માટે હું ખરેખર પ્રજાને એવું કહેવા માગું છું કે બિલ્ડર ઉપર ભરોસો મૂકો, બિલ્ડર તમારા માટે છે અને તમારા માટે જ કામ કરશે. ઉત્તર ગુજરાતથી આવતા લોકો માટે અહીંયા મકાન નજીકમાં મળી રહેશે તેવા શુભ આશયથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 24 ઉપરાંત નવા બીજા 25 મકાનો તૈયાર કરાશે, જે બજાર કિંમતે ગ્રાહકોને મળી રહેશે. જૂના મેમ્બરને સારી નવી એફએસઆઈ મુજબના નવા કન્સ્ટ્રક્ટર નવા બાયલોસ પ્રમાણે બાંધકામ કરીને આપવાના છે, એવા કમિટમેન્ટ સાથે અમે એમની સાથે MOU કરેલા છે. અમે તુલજા એસ્ટેટ રિયલ એસ્ટેટ કંપની હોવાને કારણે અમારું અમદાવાદીને અતુટ અમારી ઉપર વિશ્વાસ હોય અને અમારા તમામ જે સ્ટાફ મિત્રો અહીંયા બુકિંગ લેવા માટે બેસે, માર્કેટિંગ સ્ટ્રેટેજી અમારી હોય અને અમે આ લોકોને તાત્કાલિક પ્રોજેક્ટ પૂરા કરી શકીએ અને બાંધકામ પૂરું કરાવી શકીએ એમ હેતુ સર અમે બુકિંગના ફાસ્ટ પેમેન્ટ કરાવડાવીએ અને એનું બુકિંગ માટે ઇઝી પડે એના માટે ગવર્મેન્ટ ઓફિસરો, ગવર્મેન્ટ નોકરિયાતો એના અથવા જે પણ રીપેમેન્ટ કરી શકે તેવા લોકોના ડેટાને અમે ટાર્ગેટ કરીએ અને એ લોકોની પાસેથી એના મળતા પ્રમાણે લોન એમાઉન્ટ થઈ શકે અને એ લોનના આધારે મકાનની પ્રોપર્ટી લઈ શકે, નવા મકાનમાં ડાયવર્ટ થઈ શકે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.